અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકના પગલે ડેમમાંથી 5,52,000 ક્યુસેક પાણી છોડાતા એની સીધી અસર ભરૂચ વિસ્તારના લોકોને પડી છે. ભરૂચ ગોલ્ડન બ્રિજે નર્મદા 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 25 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે, જેને પગલે નર્મદા નદી કાંઠાના 20 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. બીજી તરફ પાલિકા તંત્ર તેમજ વહીવટીતંત્ર દ્વારા ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીકના ઝૂંપરપટ્ટીવાસીઓને ગત સાંજે પાણી વધવાનું છે તો ખસી જવાનું કહેવામાં આવ્યું હતું. તેમના માટે આવાસ યોજનામાં તમામ વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ આજે સવારે નર્મદા 25 ફૂટની ઉપર વહેતા નર્મદા કિનારે ઝૂંપડી બાંધી રહેતા લોકોના ઝૂંપડામાં પાણી ફરી વળતા તેઓ રસ્તા ઉપર આવી સામાન ખસેડવામાં લાગી ગયા. તંત્ર દ્વારા કોઈ પણ દરકાર ન લેવાતી હોવાના, કોઈ સૂચના ન અપાયા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. તો આ અંગે પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું કે ગતરોજ ભરૂચ નદી કાંઠાના વિસ્તારો ફુરજા, દાંડિયા બજાર સહિત તમામને પાણી વધવાના હાઈ એલર્ટ કરી સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. આજે નર્મદા તેની ભયજનક સપાટી વટાવી 25 ફૂટની ઉપર વહેતા તેમના ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેમના માટે ગુરુદ્વારાના સંયોગથી રહેવાની અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ હજુ પણ જે લોકો ખસ્યા નથી તેમને તેમનો સામાન સાથે તાત્કાલિક તંત્ર દ્વારા ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે જવા સૂચન કરાયું છે. હાલ આપણે જોઈ શકો છો કે નર્મદા જળની સપાટી 25 થી 25.5 ફૂટ જેટલી થઈ ગઈ છે. અહીંયા જે ઝૂંપડા છે તેમાં પાણી ઘૂસી ગયા છે. આપણે પહેલેથી એલર્ટ કરવામાં આવેલા, તેઓ બધા ખસી ગયેલા છે. અત્યારે તેમને જમવા માટેની પણ નગરપાલિકાએ 60-70 લોકોની વ્યવસ્થા કરેલી છે. ગુરુદ્વારા પણ અમને હંમેશા મદદરૂપ થાય છે અને તેઓના સાથ સહકારથી આ બધું કરવામાં આવેલું છે અને તેમને સલામત ખસેડવામાં પણ આવેલા છે.